भारत सरकार द्वारा देशना आजादीना 75 वर्ष पूर्ण थता आजादीना अमृत महोत्सव निमित्ते तारीख 13 थी 15 ऑगस्ट दरमियान हर घर तिरंगा अंतर्गत अंकलेश्वरनी आईटीआई खाते नगरपालिका प्रमुख विनयभाई वसावा आचार्य बी डी रावलनी अध्यक्षता हेठळ आईटीआईना विद्यार्थीओने तिरंगा वितरण कार्यक्रम योजायो हतो। आ कार्यक्रमनो दीप प्रागट्य द्वारा प्रारंभ करवामां आव्यो हतो, जेमां आचार्य बी डी रावल द्वारा उपस्थित विद्यार्थीओने व्यसन मुक्ति अंगेना संकल्प लेवड़ावामां आव्या हता। साथे आजादीना 75 वर्ष पूर्ण थता विद्यार्थीओ 75 नियमोना संकल्पो लीधा हता, जेमां पर्यावरण, वृक्षारोपण, स्वच्छता, जल बचावो, प्लास्टिकनो उपयोग बंद करवा सहितना 75 नियमोना संकल्प लीधा हता। बाद महानुभावोना हस्ते आईटीआईना शिक्षको अने विद्यार्थीओने तिरंगानुं वितरण करवामां आव्युं हतुं અને આઈટીઆઈના પટાંગણ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। આ પ્રસંગે નગરપાલિકાના સભ્ય પુષ્પાબેન મકવાણા, સુરેશભાઈ પટેલ, સુરેશભાઈ વસાવા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેસરી સફેદ ને લીલો, જય હિન્દ ગુજરાત બોલો, આઝાદીના અમૃત વર્ષે દ્વાર દ્વાર ગુજરાત ખોલો। નમસ્કાર, હું નરેન્દ્રસિંહ ગોહિલ, ઇન્ડસ્ટ્રીયલ આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરથી આપની સામે બોલી રહ્યો છું। આજ રોજ 12/8/2022 રોજ 15 ઓગસ્ટ 75મા સ્વતંત્રતા દિવસને લઈ અને હર ઘર તિરંગાની જે લહેર લહેરાવવામાં આવી છે એનું રૂબરૂ આજે અમારી રોજ આઈટીઆઈ સંસ્થામાં તેનું વિસ્તારથી દરેક તાલીમાર્થીઓને બોલાવી અમારા પ્રિન્સિપાલ શ્રી રાવલ સાહેબના અંતર્ગત આખું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારા રાવલ સાહેબ તરફથી 75 જે આપણે આઝાદીના 75મા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ તો 75 સંકલ્પ લેવડાવ્યા છે। આખા અમારા ઇન્ડસ્ટ્રીયલના વિદ્યાર્થીઓ, જેટલા બી મારા તાલીમાર્થી વિદ્યાર્થીઓ છે, એ બધાને અમે 75 સંકલ્પ આપ્યા છે। આજે અહીંયા ઘણી મોટી સંખ્યામાં અમે બધા તાલીમાર્થી વિદ્યાર્થીઓ, અમારા ઇન્સ્ટ્રક્ટરો અને ભરૂચ જિલ્લાના ઘણા બધા સામાજિક કાર્ય બધા ભેગા થઈ રહ્યા છે અને આજે અમે હર ઘર તિરંગાનો ઉત્સવ મનાવી રહ્યા છીએ આઈટીઆઈ સંસ્થા ખાતે। આપ અહીંયા જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આવી અને બહુ ઉત્સાહપૂર્વક હર ઘર તિરંગાની ઉજવણી કરી રહ્યો છે। તો આ 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મારે મારા યુવા ભાઈઓ બહેનોને કહેવું છે કે ચાલો સાથે મળી આપણે આપણા ભારતની અખંડતાને, અખંડતાની એકતાને કાયમ કરીએ। દરેક આપણે આપણા ઘરે, આપણા વડીલો, આપણા જે બી નાના ભાઈઓ બહેનો છે તેને સમજાવીએ, આપણા ભારતનું મહત્ત્વ સમજાવીએ અને હર ઘર તિરંગાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજે આઈટીઆઈ અંકલેશ્વર ખાતે તમામ સ્ટાફ અને તાલીમાર્થીઓને માટે અમે ધ્વજ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સાથે સાથે આપણા રાષ્ટ્રનું યુવાધનને પ્રેરણા મળે અને મહામૂલ્ય આઝાદીના મૂલ્યો જાળવે અને એક જવાબદાર નાગરિક તરીકે એ લોકો દેશમાં સારી રીતે રહી શકે તેના ધ્યાનમાં રાખી અને સરકારશ્રીના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ માટેનું એમને પ્રતિજ્ઞા લેવડાવી છે। સાથે સાથે આપણે પોતાના જીવનમાં પાળી શકીએ એવા અમે 75 નિયમો, આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે 75 નિયમો તૈયાર કર્યા છે। એ તમામ નિયમોની પણ સંસ્થાના સૌ સ્ટાફ અને તાલીમાર્થીઓને આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમે પ્રતિજ્ઞા લેવડાવી છે। એ નિયમો જો જીવનમાં આપણે પાળીએ અને ચરિતાર્થ કરીએ તો સાચા અર્થમાં આગામી રાષ્ટ્રની આઝાદીના શતાબ્દી મહોત્સવ વર્ષ 2047માં આપણે ગૌરવપૂર્વક ઉજવી શકીએ તેવી એની સાથેના સંકલ્પ પણ લેવડાવ્યા છે અને દેશના જવાબદાર નાગરિક બનાવવા માટેના પણ અમે પ્રયત્નો કર્યા છીએ। આ તબક્કે અમારા વિશાળ સંખ્યામાં સ્ટાફ અને તાલીમાર્થીની હાજરી છે અને સૌએ આટલા વરસતા વરસાદમાં પણ સંકલ્પ સાથે રાષ્ટ્રધ્વજની પ્રતિજ્ઞા લઈ અને લહેરાયા છે અને આઝાદીના અમૃત મહોત્સવમાં સહભાગી થઈ તારીખ 13-15 ઓગસ્ટ દરમિયાન દરેક તાલીમાર્થીના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવશે, દરેક સ્ટાફ અમારા રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પૂરેપૂરી આચારસંહિતા અને ગરિમા સાથે આ મહોત્સવમાં ખૂબ ઉત્સાહ સાથે તેઓ સૌ જોડાશે। ધન્યવાદ।